નમસ્કાર દર્શક મિત્રો, હું લીલુ કોટવાડિયા, સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. જોઈએ સમાચારો વિગતવાર. આજરોજ જૂનાગઢ રામાધણ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના ટ્રસ્ટી મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી મોટી સંખ્યામાં લોકોએ મતદાન કરવા વહેલી સવારથી જ લાઇનમાં લાગી ગયા હતા. તો ચૂંટણીમાં 700 ગ્રામને મળીને કુલ 27,000 જેટલા મતદાતાઓ થાય છે, જ્યારે કુલ 14 ઉમેદવારો ચૂંટણીમાં ઊભા હતા. તો જૂનાગઢના આચાર્ય પક્ષ દ્વારા સમગ્ર સંચાલન કરવામાં આવ્યું હતું. 4 હરિભક્ત, 2 સંત અને પદાર્થ માટે મતદાન થયું હતું, જ્યારે ચૂંટણીને અનુલક્ષી સવારના સમયે મોટી ભીડ જોવા મળી હતી. તો મતદાનની સુરક્ષાને ધ્યાનમાં લઈને મોટો પોલીસ અને અર્ધલશ્કરી જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો હતો. જ્યારે જોકે પ્રશ્નો તો ચૂંટણીના પ્રચાર સમયે મતદાન માટે લોકોને સુવિધાને લાગતા પ્રબોધન આપવામાં આવ્યા હતા, જેને અનુલક્ષી લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા આકર્ષાયા હતા. પરંતુ મતદાન મથક પર રમણદેવ ભગવાન ખાતે વ્યવસ્થાને નામે મીંડું જોવા મળ્યું હતું, જેને ઉનાળાની કાળઝાળ ગરમી, પાણી જેવી વ્યવસ્થા પણ પૂરી ન હોવાને મતદાન કરવા આવેલા મતદાતાઓમાં રોષની લાગણી જોવા મળી હતી. તો મતદાતાઓ પણ પાણી જેવી વ્યવસ્થા મેળવવા માટે પણ મુશ્કેલીમાં મૂક્યા હતા, જ્યારે લોકોએ આ મતદાન મથકે ખાસી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને જોકે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં રહ્યું હતું અને બહોળી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું હતું. જોકે થોડો આ વ્યવસ્થાના કારણે લોકોને ગરમી સહન કરવી પડી હતી, પણ શાંતિપૂર્ણ માહોલમાં થયેલ મતદાન આવનારા સમયમાં રાધા રમણ દેવ સ્વામિનારાયણ સંપ્રદાયના રાધા રમણ દેવ ટ્રસ્ટી મંડળના ઉમેદવારનું ભાવિ નક્કી કરશે, એવું આજ અમારા રિપોર્ટર રવિન્દ્ર કંસારા દ્વારા જાણવા મળ્યું હતું.